अमदावाद खाते सीएम भूपेन्द्र पटेले काकरिया कार्निवल नो शुभारंभ करावियो हतो। बाद मा कह्यु हतु के नरेन्द्र भाई मोदी ए काकरिया नो स्वरूप बदली ने नागरिक केंद्रित सेवा ना विकास नो उत्तम उदाहरण पूरु पाड्यु हतु। अमदावाद खाते सीएम भूपेन्द्र पटेले काकरिया कार्निवल नो शुभारंभ करावियो हतो। बाद मा कह्यु हतु के नरेन्द्र भाई मोदी ए काकरिया नो स्वरूप बदली ने नागरिक केंद्रित सेवा ना विकास नो उत्तम उदाहरण पूरु पाड्यु छे। अमदावाद खाते थी काकरिया कार्निवल नो शुभारंभ करावता मुख्यमंत्री ए कह्यु के गुजराते आधुनिकता ने केवी आत्मसात करी छे तेनो नजारो आपणने काकरिया कार्निवल मा जोवा मळे छे। मुख्यमंत्रीए आ अवसरे अमदावाद खाते थी पावागढ़ परिसर में पंच महोत्सव नो वर्चुअल शुभारंभ पण करावियो हतो। पावागढ़ नो पंच महोत्सव ए गुजरात नी सांस्कृतिक समृद्धि नो परिचय करावे छे तेम पण मुख्यमंत्रीए जणाव्यु हतु। काकरिया कार्निवल नु आ 13મું વર્ષ છે। દર વર્ષે આ મહોત્સવ થી અમદાવાદ ના નગરજનો આતુરતા થી રાહ જોતા હોય છે। જગન્નાથ ની રથ યાત્રા ની જેમ જ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ નો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એ આ તળાવ ની કાયાપલટ કરી કાકરિયા ને નગરોત્સવ નું કેન્દ્ર સ્થાન બનાવવા શ્રમ યજ્ઞ શરૂ કર્યો। શ્રી નરેન્દ્રભાઈ ના અવિરત શ્રમ અને દ્રષ્ટિવંત આયોજનને પરિણામે આજે આ કાકરિયા લેક ફ્રન્ટ લોકપ્રિય રિક્રિએશનનું સ્પોટ બની ગયું છે। આ વખતે કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, નૃત્ય નાટિકાઓ, લેસર બીમ શો, યોગા એરોબિક્સ, લાઈવ કેરેક્ટર્સ, ફૂડ ફેસ્ટિવલ, ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો તથા ડોગ શો ઉપરાંત નાના બાળકો માટે સાહસિક પ્રવૃત્તિ જેવા સુંદર આયોજનો કરવામાં આવ્યા છે। ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે એનો નજારો કાકરિયા કાર્નિવલ છે। તો ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાગત લોકમેળાનો વૈભવ પાવાગઢ પંચ મહોત્સવમાં છે। કાકરિયા કાર્નિવલ અને પાવાગઢના પંચ મહોત્સવ આ બંને લોક ઉત્સવનો વધુમાં વધુ લોકો લાભ લેશે એવો મને વિશ્વાસ છે।